એવી કોઈ મીઠાઈ હોય કે જે કોઈ પણ તહેવારમાં બધાને ભાવે તો એ છે ટોપરા પાક। વિડીયોમાં બતાવેલી રીતથી એવો ટોપરા પાક બનશે કે પરિવારના સભ્ય એકવાર ખાવા બેઠા તો ખબર જ નહીં પડે કે ક્યારે થાળી પૂરી થઈ ગઈ। રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ। સૌથી પહેલા આપણે 3 વાટકી સૂકા ટોપરાનું ઝીણું છીણ લીધું છે, જેને ડેસિકેટેડ કોકોનટ પણ કહેવાય છે। આ દરેક કરિયાણા વાળાને ત્યાં તમને મળી જશે। અત્યારે આ 3 વાટકી લીધી છે અને વજનમાં 250 ગ્રામ જેટલું છીણ છે। હવે આ છીણને આપણે એક બાઉલમાં લઈએ છીએ, તેની અંદર આવો કોઈ પણ કાળો પાર્ટ હોય તે આપણે કાઢી લઈશું। જેમણે અલગ અલગ જગ્યાએ ટોપરા પાક ખાધો છે તેમને સ્વાદનો ફરક ખબર છે। ઘણી જગ્યાએ ટોપરા પાક ગળામાં ખટકે તેવો હોય છે, ખાઈએ ત્યારે કોરો, અને ઘણી જગ્યાએ એકદમ માવેદાર મસ્કા જેવો ને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો હોય છે। તો હવે આપણે આજે એવી રીતે ટોપરા પાક બનાવીએ જેથી આપણો ટોપરા પાક એકદમ મસ્ત માવા જેવો અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો બને। તેના માટે આપણે અત્યારે જે વાટકીથી ટોપરાનું છીણ લીધું તે જ વાટકીથી 1.5 વાટકી જેટલું દૂધ એડ કરીએ છીએ। અત્યારે આ ગરમ કરેલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ અને મલાઈ સહિત મેં લઈ લીધું છે। અત્યારે આપણે 1.5 વાટકી એડ કરીએ છીએ પહેલા। હવે આને આપણે મિક્સ કરવાનું છે। આપણે જ્યારે તાજા નારિયેળના છીણમાંથી બનાવીએ છીએ ને ટોપરા પાક, ત્યારે તેમાં ખૂબ વધારે દૂધનું પ્રમાણ હોય છે અને તેનું છીણ એકદમ સોફ્ટ હોય છે। જ્યારે સૂકું ટોપરું વાપરીએ છીએ ને ત્યારે તેમાં ડ્રાયનેસ બહુ વધારે હોય છે, બહુ જ કોરું હોય છે। જો તેને આવી રીતે આપણે પલાળીએ નહીં ને અને ડાયરેક્ટ દૂધ નાખી અને 10 જ મિનિટમાં બની જાય તેમ કરીને બનાવીએ ને તો બની તો જાય જ છે ફ્રેન્ડ્સ, પણ તેનો સ્વાદ અને ખાવામાં બહુ ફરક છે। તો તમે એકવાર ચોક્કસ આ રીતે બનાવીને જોજો। તમને અત્યારે જરૂર લાગે, વધારે સૂકું લાગે તો તમે હજુ થોડું દૂધ એડ કરી શકો છો। આપણે હજી 1/4 કપ જેટલું દૂધ એડ કરીએ છીએ। આનું કારણ છે આપણે ટોપરાને તાજા ટોપરા જેટલું સોફ્ટ બનાવીએ છીએ। હવે આપણું છીણ છે તે બરાબર એકદમ દૂધમાં મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। આપણે 3 થી 4 ચમચી જેટલું ગરમ દૂધ લીધું છે, તેની અંદર 8 થી 10 દાણા જેટલું કેસર નાખીએ છીએ। આનાથી કલર અને ટેસ્ટ બંને સરસ આવશે। હવે આને પણ આપણે 5 થી 7 મિનિટ માટે પલળવા દઈએ। હવે 1 કપ એટલે કે વજનમાં 125 ગ્રામ જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો, અને તે જ કપના માપથી આપણે 1/2 કપ દૂધ એડ કરીએ છીએ। દૂધ અત્યારે ઠંડુ જ છે। હવે બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈએ, ગાંઠા ન રહે તે રીતે આપણે મિક્સ કરવાની। હવે આપણું મિશ્રણ બિલકુલ ગાંઠા વગરનું રેડી થઈ ગયું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરીએ, અત્યારે એકદમ સ્લો તાપ રાખ્યો છે। હવે 2 ચમચી આપણે ઘી એડ કરીએ છીએ। હવે આપણું ઘી થોડું ગરમ થયું છે ત્યારે આપણે જે મિશ્રણ બનાવ્યું તે એડ કરીએ છીએ, અને હવે આપણે આને એકદમ સ્લો ફ્લેમ પર હલાવીએ। ફ્રેન્ડ્સ, આવું કરવાથી આપણો ટોપરા પાક એકદમ મસ્ત માવાવાળો બનશે। તમારી પાસે જો ઇનકેસ મિલ્ક પાવડર નથી તો તમે દૂધની ઘરની મલાઈ હોય તે વાપરી શકો છો, પણ જો મિલ્ક પાવડરથી બનાવશું તો ટેક્સચર અને ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। હવે આપણે જે કેસરવાળું દૂધ પલાળીને રાખ્યું તે પણ એડ કરી દઈએ, કેસરનો પણ સરસ કલર આવી ગયો છે। ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર સ્વીટમાં એવું માનીએ છીએ કે જ્યારે આપણે બહારથી ખરીદીએ ને ત્યારે તેનો ટેસ્ટ મસ્ત આવે છે, પણ લગભગ આપણે ઘરે બનાવીએ જો પરફેક્ટ રીતથી તો આપણી ઘરની સ્વીટ પણ બહાર જેટલી જ ટેસ્ટી બને છે। હજુ આ મિશ્રણ થોડું ઘટ થાય 3 થી 4 મિનિટ જેટલું આપણે ટોટલ તેને હલાવીશું। અત્યારે ટોપરા પાકને એકદમ બાર જેવો કલર દેવા માટે યલો ફૂડ કલર વાપર્યો છે, પિંચ કલર લીધો હતો અને 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। પણ ફ્રેન્ડ્સ, આ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ઘરે જ ખાવા બનાવો છે અને વ્હાઈટ જ રાખવું હોય તો તમે ના એડ કરો તો પણ ચાલશે। આપણે એકદમ થોડો જ એડ કરવાનો, એકદમ પીળાશ પડતો કરવાની જરૂર નથી। હવે આ મિશ્રણ તમે જોઈ શકો છો પહેલાથી ઘટ થઈ ગયું છે। હવે આ ટાઈમે આપણે જે ટોપરાનું છીણ પલાળીને રાખ્યું હતું તે એડ કરીએ છીએ। તમે જોઈ શકો છો કેટલું મસ્ત સોફ્ટ થઈ ગયું છે છીણ।
फ्रेंड्स तमारी पासे टाइम होय ने तो तमे एक कलाक सुधी आने पलाळी शको छो। अर्धी कलाक मैं कीधुं छे पण टाइम होय तो तमे वधारे पलाळशो तो पण वांधो नथी। हवे आ बधुं आपणे मिक्स करवानुं। अत्यारे जे टोपरुं छे ने ते एकदम ताजुं नारियेळ होय ने तेटलुं सॉफ्ट थई गयुं छे। તમે અત્યારે જોઈ શકો છો મિશ્રણ છે તે કડાઈને ચોટે પણ છે અને આવી રીતનું ઢીલું એવું મિક્સર છે। આપણે હું તમને કન્સિસ્ટન્સી બતાવતી જઈશ કે આપણે ક્યાં સુધી કરવાનું છે। આપણે જે દૂધ નાખ્યું હતું ને ફ્રેન્ડ્સ પલાળવામાં તે પણ હવે થોડું છૂટશે। આપણે ગેસની ફ્લેમ અત્યારે સ્લોથી થોડી ફાસ્ટ કરીએ છીએ, એકદમ વધારે ફાસ્ટ નથી કરવાની, પણ થોડું મિશ્રણ ગરમ થઈ જાય। અત્યારે તમે જોઈ શકો છો કે દૂધના બધે બબલ્સ થઈ રહ્યા છે અને મિશ્રણ ઘણું ઢીલું છે। હવે 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પહેલાથી આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે। ફ્રેન્ડ્સ આ એકદમ જલ્દી બની જાય છે, હજુ આપણે 1-2 મિનિટ માટે આને થવા દઈએ છીએ। ફ્રેન્ડ્સ આવી રીતે શેકવાથી દૂધમાં આપણું ટોપરું છે તે ચડે છે અને તેની મીઠાશ આવે છે, ખાતી વખતે આપણને બિલકુલ કાચો ટેસ્ટ નથી લાગતો। હવે તમે જોઈ શકો છો પહેલાથી આપણું મિશ્રણ ઘણું ઘટ્ટ થઈ ગયું છે, તો હવે આપણે આની અંદર ખાંડ નાખીએ છીએ। અત્યારે મેં 1/4 કપ જેટલી દળેલી ખાંડ લીધી છે। જો તમે આનાથી વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે 1 વાટકી સુધી નાખી શકો છો, પણ તમે આ એકવાર એડ કરી ચાખીને બીજી એડ કરજો, નહીં તો ઘણીવાર બહુ ગળપણ લાગે છે ટોપરા પાકમાં। આપણે દળેલી ખાંડ એટલા માટે લઈએ છીએ કે જે જલ્દીથી મિક્સ થઈ જાય, તમે આખી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે જેવી ખાંડ એડ થઈ તેવું ખાંડનું પાણી થઈ અને આપણું મિશ્રણ પાછું થોડું ઢીલું થઈ જશે। તમે જોઈ શકો છો અત્યારે ફરીથી આટલું બધું પાણી છૂટ્યું છે। હવે આની કન્સિસ્ટન્સી પાછી આપણે થીક કરવાની છે। તમને એલચી ભાવતી હોય તો તમે આ ટાઈમે એલચી પાવડર પણ નાખી શકો છો। જો ફ્રેન્ડ્સ આપણે ખાંડને પહેલાથી એડ કરી દઈશું ને તો તેનું કેરેમલ બનતું જશે અને જે ટોપરા પાકનો કલર છે તે ડાર્ક થતો જશે અને ખાવામાં ચ્યુઈ થતું જશે, તેથી આપણે ખાંડ હંમેશા થોડીક વાર પછી જ એડ કરીએ છીએ। હવે આપણું મિશ્રણ ઘટ્ટ થતું આવે છે અને તમે જોઈ શકો આમ થોડું ભેગું પણ થતું આવે છે, પણ આપણે આને ચેક કરવાની બીજી એક રીત જોઈએ। આપણે થોડું મિશ્રણ આવી રીતે ડીશમાં લઈએ, થોડું ઠંડુ થવા દઈએ। આ ટાઈમે ફ્રેન્ડ સતત હલાવવાનું, નહીં તો નીચે વાસણમાં ચોટી જશે। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની। હવે ઘણીવાર એવું હોય છે કે આપણો જ્યારે ટોપરા પાક બને છે ને ત્યારે એક દિવસ પછી તે ડ્રાય એટલે કે કોરો લાગવા લાગે છે, તે ના લાગે તેની માટે આપણે અત્યારે 1 ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરીએ છીએ। આ એડ કરવાથી બિલકુલ મોઇસ્ટ રહેશે, એટલે કે એકદમ સરસ અંદરથી સોફ્ટ રહેશે અને એક સરસ સાઇન પણ આવી જશે। આવી જ નાની નાની ટિપ્સ અને પ્રોપર રેસિપીઝ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે। હવે આપણે જે મિશ્રણ કાઢ્યું હતું તેને આવી રીતે હાથમાં લેવાનું અને થોડો બોલ બનાવીએ, તો હજી તમે જોઈ શકો છો બોલ પૂરો વળતો નથી અને થોડું દૂધ જેવું છે, તો હજી આપણે આને થવા દઈએ। અત્યારે ટોટલ 5-7 મિનિટ જેટલો સમય થયો છે। જો ફ્રેન્ડ્સ દૂધનો ભાગ રહી જશે ને તો આ એક જ દિવસમાં બગડી જશે ટોપરા પાક, તેથી આપણે દૂધને સરખું બળવા દેવાનું। હવે 2-3 મિનિટ પછી આપણે ફરીથી થોડું મિશ્રણ લઈએ અને ચેક કરીએ। હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તેને આપણે હાથમાં લઈએ અને થોડો બોલ બનાવીએ। તમે જોઈ શકો છો સરસ બોલ વળી જાય છે અને બિલકુલ મિશ્રણ હાથમાં ચોટતું નથી, તો અત્યારે આ પરફેક્ટ છે। આપણે ગેસ બંધ કરીએ છીએ। હવે આ મિશ્રણને આપણે થાળીમાં ઠારીએ છીએ। થાળીને ગ્રીસ કરવાની ફ્રેન્ડ્સ આમાં જરૂર નથી, કારણ કે ઘી અને દૂધ બંનેનું પ્રમાણમાં છે, તો સરસ નીકળી જ જશે। તમારે જેવી સાઇઝના પીસ જોતા હોય તે રીતનો તમારે ઠારવાનો છે। હવે આને આપણે વાડકીથી દબાવીએ। હવે આપણે બધું મિશ્રણ લઈ લીધું છે અને તેની આવી રીતે સાઇડ્સથી પણ દબાવતા જઈએ અને સ્મૂથ સરફેસ કરી દેવાની છે। હવે આપણે આને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈએ અને ત્યાર પછી આપણે આના પીસ કરીશું। હવે માર્ક કરી દીધા પછી આને પૂરું ઠંડુ થાય એટલે કે 2-3 કલાક પછી આના પીસ કાઢવાના,
नहीं तो गरम हसे ने फ्रेंड्स तो तूटी जसे।